હેલો, કેમ છે મિત્રો? આજે હું તમારા માટે લઈને આવી છું પાકી કેરીનું શાક. આ શાક એટલું ટેસ્ટી બને છે કે તમે એકની જગ્યાએ બે થી ત્રણ રોટલી વધારે ખાઈ શકશો. મેં આ ત્રણ કેરી લીધી છે, એને ધોઈ અને સાફ કરી લીધી છે, અને એક કુકર લઈ અને એમાં બે મોટી ચમચી મેં તેલ નાખ્યું છે. કેરીના શાક માટે આપણે કેરીના ટુકડા એકદમ નાના નથી કરવાના, આવી રીતે આપણે જો થોડા મોટા અને લાંબા પીસ પાડી લેવાના છે. ગોટલો પણ આપણે કેરી સાથે જ શાકમાં નાખવાનો છે. આમાં એકાદ કેરી જો તમારી કદાચ ખાટી બી હશે તો પણ શાકમાં ચાલી જશે. એટલે જો ઘરે બાળકોને ખાવા સમારો કેરી અને એકાદ કેરી જો ખાટી નીકળી જાય તો એકાદ કેરી બીજી મીઠી લઈ અને આવી રીતે તમે શાક બનાવી શકો છો. પાકી કેરીનું શાક ખાવામાં એકદમ સરસ લાગે છે. આને તમે રોટલી, ભાખરી, પરોઠા, ચોપડા ગમે તેની સાથે ખાઈ શકો છો. વઘારેલી ખીચડી સાથે પણ આ શાક એકદમ સરસ લાગે છે. આ શાક બનાવી અને તમે જો ફ્રીજમાં મૂકો તો બે દિવસ સુધી તમે ખાઈ શકો છો. અમે કેરીને આવી રીતે મોટા ટુકડા કરી લીધા છે. આ કેરીના વઘારમાં નાખવા માટે મેં અડધી ચમચી રઈ, એનાથી પણ અડધી મેથી દાણા અને બે સૂકા મરચાં લીધા છે. તેલ ગરમ થાય એટલે આપણે એને વઘારમાં નાખી દઈશું. આ શાક બનતા 5 મિનિટનો સમય લાગે છે, પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અમારે તો કેરીની સિઝન આવે એટલે અઠવાડિયામાં એકાદ વાર આ શાક બનતું જ હોય છે. હવે આપણું રહી મેથી તતડી જાય એટલે આપણે નાખીશું છે ચપટી હિંગ. હવે આપણે નાખીશું કેરીના ટુકડા. કેરીના ટુકડા નાખ્યા પછી આપણે આવી રીતે થોડું હલાવી લેવાનું. હલાવી લીધા પછી આપણે એમાં મસાલો કરીશું. ચપટી હળદર અડધીથી પણ ઓછી ચમચી ગરમ મસાલો. હું 1 ચમચી મરચું નાખું છું, તમે તમારા તીખાસ પ્રમાણે નાખી શકો છો. ધાણા જીરું 2 ચમચી. આ નાની ચમચી છે એટલે હું 2 ચમચી નાખું છું. જો તમારે મોટી ચમચી હોય તો 1 ચમચી નાખવાનું. આ શાકમાં ધાણાજીરુંનો ટેસ્ટ થોડો આગળ પડતો રાખવામાં આવે છે, મીઠું સ્વાદ મુજબ. બધું આપણે હવે હલાવી લેવાનું જેથી કરીને બધી કેરી પર મસાલો આપણો લાગી જાય. હવે આમાં નાખીશું આપણે ખાંડ. હું અત્યારે 2 ચમચી ખાંડ નાખું છું. જો તમારે અડધો ગોળ, અડધી ખાંડ નાખવી હોય તો એ રીતે બનાવી શકો. જો પૂરેપૂરો ગોળ નાખવો હોય તો એ રીતે પણ બનાવી શકો. હું ખાંડનો ઉપયોગ કરું છું. હવે બધું સરસ મિક્સ કરી અને એનો રસો કરવા માટે આપણે 1/2 ગ્લાસ પાણી નાખીશું. બધું હલાવી લીધા પછી આપણે કુકર બંધ કરી અને એને 2 સિટી આવવા દઈશું. જો તૈયાર છે આપણી પાકી કેરીનું શાક. આ રીતે તમે પણ બનાવજો, તમારા પરિવારને ખવડાવજો, ખૂબ ખુશ થઈ જશે. આ એકદમ ટેસ્ટી શાક બને છે, તો જરૂર મારી આ રેસીપી ફોલો કરજો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, જરૂર સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે. જય જલારામ.